અમદાવાદ રોજ સવારે 7 to 12. અમદાવાદ કા બચ્ચા બચ્ચા જાણતા હૈ કે ધોની તે કીધું એટલે ફાઈનલ. મિર્ચી મોર્નિંગ વિન્ડો સીટ, બારી વાળી સીટ. આજે સવારે જયારે હું મિર્ચીની ઓફિસ પર આવતો હતો સ્ટુડિયો પર, ત્યારે રસ્તામાં પિકનિકમાં જતી સ્કૂલ બસ જોઈ. મેં કીધું વાહ, દિવાળી વેકેશનની પહેલા જ પિકનિકની સીઝન શરૂ થઈ ગઈ. અમારા ટાઈમે તો દિવાળી વેકેશન પછી પિકનિકનો માહોલ રહેતો, અને આમ થોડી ઠંડક હોય, અર્લી ઇન ધ મોર્નિંગ સ્વેટર પહેરીને બધા ગયા હોય, ટોપી પહેરેલી હોય, અને પિકનિકમાં જતા હોઈએ વન ડે પિકનિક. પણ આજે સવારે મેં જે પિકનિક વાળી સ્કૂલ બસ જોઈ, એમાં વિન્ડો સીટમાં એટલું સરસ ખિલખિલાટ મુક્ત હાસ્ય વેરતા બાળકોને જોયા, હા 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 હા, જસ્ટ ધેટ લાફ્ટર મેડ માય ડે. જે બારીમાં જે બાળકોનો ચહેરો દેખાતો હતો ને જે રીતે હસતા હતા, એકબીજાની સાથે ગમત કરતા હતા, એમના ચહેરા જોઈને મને પ્રસન્નતા થઈ. હું જયારે નાનો હતો ત્યારે વિન્ડો સીટ મેળવવાની બહુ જ તાલાવેલી રહેતી. પિકનિકમાં જવાનું હોય કે ક્યાંક ફરવા ગયા હોઈએ ફેમિલી સાથે કે ટ્રેનમાં ક્યાંક જવાનું હોય, અંદરથી મને આમ ચટપટી થયા કરતી કે બારીવાળી સીટ મળશે ને, બારીવાળી સીટ મળશે ને. ઇવન એએમટીએસમાં ટ્રાવેલ કરતા હોય ને, એએમટીએસમાં એક એરિયામાંથી બીજા એરિયામાં જતા હોય, તો એ વખતે પણ મને એમ જ હોય કે 10 મિનિટ તો 10 મિનિટ, પણ વિન્ડો સીટ મળવી જોઈએ બસ. અને પછી બસમાં ચડી અને સખત ભીડ હોય, વિન્ડો સીટ તો શું, કોઈ સીટ ખાલી ના હોય, અને કોઈ બેઠેલું હોય ને એ વખતે એને મારા ફેસના એક્સપ્રેશન દેખાય, એ કળી જાય, અને કોઈ આંટી કે અંકલ કે કોલેજ એને એમ પૂછે બેસવું છે, બેસવું છે. આ બે શબ્દ સાંભળતા જ મારી આંખમાં આખો ચમકારો થતો, આખો ફેસ લિટઅપ થઈ જતો, ચહેરા પર આખી રોશની છવાઈ જતી, અને પછી એક વિચિત્ર સ્માઇલ હોય જેમાં શરમ પણ હોય અને આમ થનગનાટ પણ હોય, આમ ઉત્સાહ પણ હોય કે યસ વિન્ડો સીટ મળી ગઈ. અને પછી એ વિન્ડો સીટ હું શેર કરતો જે બેઠું એની સાથે બાળક તરીકે. પણ મને એ વખતે એવું લાગતું કે જાણે આમ દુનિયા મળી ગયો, અને ઉતરવાનું આવે ને તો વિન્ડો સીટ છોડવાનું મન ના થાય. તો હવે એવો જ ટ્રાવેલ એક્સપિરિયન્સ રૂટીનમાં રેગ્યુલરલી થાય છે, જ્યારે પ્લેનમાં ફરીએ કે કોઈની સાથે કારમાં જતા હોઈએ કે બસમાં જતા હોઈએ, ટ્રેનમાં જતા હોઈએ, ક્યાંક ફરવા જતા હોઈએ. હવે મોટા થયા પછી હવે વિન્ડો સીટનો કોઈ આગ્રહ જ નથી, હવે અંદરથી એવું થતું જ નથી કે બારીવાળી સીટ જોઈએ. એટલે સમય જતા જરૂરત બદલાય, ઈચ્છાઓ બદલાય, પ્રેફરન્સ બદલાય. અત્યારે એ બારીવાળી સીટ ન મળ્યાનો કોઈ અફસોસ નથી થતો. ઇનફેક્ટ અત્યારે કોઈ બાળકને જોઈએ છે તો એને ઓફર કરવાનું મન થાય કે બેટા બેસવું છે, ચાલ આવી જા. સમય બદલાય, સમજ બદલાય, અને એટલા માટે જ માણસ દર થોડા થોડા વર્ષે બદલાતો હોય, એની ઈચ્છાઓ બદલાતી હોય. અને ઘણી વાર એવું થતું હોય કે એક સમય આપણને કંઈક ના મળ્યો હોય ને એનો મેજર અફસોસ હોય, એક સમય કંઈક ના મળ્યું હોય એનો ખૂબ બધો અફસોસ હોય, પણ સમય જતા એ અફસોસ એક્સેપ્ટન્સમાં બદલાઈ જતો હોય છે. એ અફસોસની જગ્યાએ નવી મેમરીઝ આવી જતી હોય છે. ઓલ્ડ મેમરીઝ ગેટ રિપ્લેસ્ડ વિથ ન્યૂ મેમરીઝ, બેટર મેમરીઝ. અને એટલા માટે જ ખૂબ બધો અફસોસ ના કરો. કંઈ ના મળ્યું હોય ને તો કંઈ વાંધો નહીં, થોડા ટાઈમમાં કંઈક એવું મળશે જે આપણે ધાર્યું નહીં હોય. એટલે એક સમયનો અફસોસ એ એક્સેપ્ટન્સમાં બદલી નાખો. 7:15 થઈ રહી છે, 13th October 2017, શુક્રવારની સવાર. હું છું દ્વાનિત તમારી સાથે. તમને તમારી વિન્ડો સીટ મળે ના મળે, તમારા મનની વિન્ડોમાં સ્વીકાર ભાવ મળે એવી શુભકામનાઓ સાથે ગુડ મોર્નિંગ માય ડિયર.